नमस्कार बाळको, धोरण चार विषय गणित गमत तेमा आपणे प्रवास विषे जाण्या। हवे आ प्रकरण छे ई पूरु थई गयुं। एमां तमने अहींया कीधुं छे के तमे कोई दिवस शाळाना प्रवासमां गया छो, कुल केटला बाळको आव्या हता, केवी रीते अने केटले दूर गया हता, तो आ बधा ज प्रश्न तमारे शोधवाना छे। अने जवा आवानो केटलो समय लाग्यो, दरेक बाळक दीठ कुल केटलो खर्च थयो ते शोधो। तो आ खाली आपणे जाण खातर ज शोधवानुं छे। हवे आ प्रकरण पूरुं थयुं एटले नीचे तमने महावड़ो आपेलो छे के आखा प्रकरणनी अंदर तमे शुं शुं शीख्या, बराबर। तो महावरो एमां प्रश्न पहेलो तमने एम कीधुं छे, आ चार खूब ज जूना गुफा चित्रो छे, सौथी जूना पर निशानी करो। हवे आमां આપણે આગળ જોયું હતું આ ચારે ચાર જે છે એ કેવા છે, જૂના ચિત્રો છે। તો આમાંથી સૌથી જૂનું ચિત્ર કયું છે, તો આ છે, બરાબર। કારણ કે 4200 વર્ષ જૂના ન કહેવાય, 1000 વર્ષે જૂના ન કહેવાય, 85 વર્ષ અને 1300 વર્ષ, તો સૌથી જૂનું કયું કહેવાય, 85 વર્ષ, એટલે કે 8500 વર્ષ જૂના, આ સૌથી જૂના ચિત્રો કહેવાય, એટલે આપણે એમાં ટીક કરશું। એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાય, તો આપણે આગળ પણ આ પ્રશ્ન જોયો હતો, બરાબર। એક બસમાં કુલ કેટલા બાળકો સમાય છે, 39, બરાબર। એટલે આપણે કુલ બાળકો લખી નાખવાના પહેલાં, અને એને ગુણ્યા કુલ કેટલી બસ છે, 3, તો આપણે 3 કરવાના, બરાબર। 39 અને 3નો ગુણાકાર કરવાનો, 8 તેરી 24નો ચોગડો વધી ચડી 2, અહીંયા વધી ચડાવવાની, અને 4 તેરીને કેટલા થાય, 4 તેરી 12, 12માં 2 ઉમેરો તો 13 અને 14, એટલે કેટલા આવ્યા, 144 આવ્યા, બરાબર। તો આ 144 અહીંયા તમને આશરે કીધું છે, બરાબર। તો 144 છે એ 150 કરતાં કેવા કહેવાય, નજીક કહેવાય, તો આશરે આપણે 150 બાળકો એમાં સમાશે। ત્રીજું, નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે, બરાબર। કઈ જોડીનો આપણે સરવાળો કરી તો 500થી વધુ આવે, તો 2નો સરવાળો કરતું જવાનું, પહેલાં 152ને 241નો કરવાનો, પછી 99ને 299નો કરવાનો, એમ ચારે ચારનો કરી નાખવાનો, પછી ચારે ચારમાં જે 500થી વધુ આવતો હોય એ આપણો જવાબ, તો 321થી 192 આપણે સરવાળો કરશું તો 500થી વધારે આવશે। હવે અહીંયા તમારે જોડકા છે એ જોડવાના છે, કેટલા વાગે શું કર્યું, જોડકા જોડો, આપણો જે પાઠ છે એ સંચા એના આધારે આ જોડકા છે એ જોડવાના છે, જે પ્રવાસમાં આપણે સફર કરી હતી એ, બરાબર। કેટલા વાગે આપણે અહીંયા પહોંચ્યા, કેટલા વાગે અહીંયા પહોંચ્યા એ, બરાબર। તો ચાલો એક તમને અહીંયા આપેલું છે, નર્મદાનો પુર પસાર કર્યો, તો એ આપણે 9 અને 10 કર્યો, તો એ તમને ઉદાહરણ અહીંયા આપી દીધું છે, બરાબર। હવે તમને કીધું છે ભીમ બટેકાના ચિત્રો જોયા, તો એમાં છે ભીમ બટેકાના ચિત્રો આપણે ક્યારે જોયા હતા, 11:30 સવારે, કારણ કે સૌથી પહેલાં ભીમ બટેકા જવાનું હતું, એટલે તેની સાથે જોડી, પછી પેટ્રોલ પંપ ઉપર, બરાબર। પહેલાં હું ઊભા રહી જોડી લઉં, પછી તમને સમજા, તો ચાલો મેં પહેલાં જોઈ લીધા, આપણે પાઠના આધારે એમાંથી જોઈન જોડકા જોડવાના હતા, બરાબર। તો ભીમ બટેકા આપણે ક્યારે પહોંચ્યા હતા, 11:30 વાગે, પછી પેટ્રોલ પંપ ઉપર ક્યારે ગયા હતા, 9:30 વાગે, નૌકાવીર છે હવે નૌકાવીર આપણે 3 વાગે ગયા હતા, ભોજન આપણે 12:30 વાગે લીધું, અને હોશંગાબાદ પરત ફર્યા ત્યારે 6 વાગે। તો આવી રીતે આપણે પ્રવાસ કર્યો હતો। આ ચેપ્ટર આજે પૂરું થઈ ગયું। નમસ્કાર।